લાલબાગ પોલીસ તાલીમ શાળા ખાતે દીક્ષાંત સમારંભ યોજાયો હતો. લાલબાગ પોલીસ તાલીમ શાળા ખાતે આજરોજ લોકરક્ષક દળનો દીક્ષાંત સમારંભ યોજાયો હતો. વડોદરા પોલીસ દ્વારા યોજાયેલ દીક્ષાંત પરેડ સમારોહમાં હથિયારી અને બિનહથિયારી લોકરક્ષક દળ દ્વારા દીક્ષાંત પરેડનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં પોલીસ મહાનિરીક્ષક સંદીપસિંહ અને NB પટેલ નાયબ પોલીસ અધિક્ષકની ઉપસ્થિતિમાં સમગ્ર દીક્ષાંત સમારંભનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સમારોહમાં તાલીમ લઈ રહેલ 374 જેટલા પુરુષ અને મહિલા તાલીમાર્થીઓએ આજે તાલીમ બાદ પોતાના ફિલ્ડ વર્કમાં જોડાશે. આ કાર્યક્રમમાં તાલીમ લઈ રહેલ બિનહથિયારી અને હથિયારધારી લોકરક્ષક દળના તાલીમાર્થીઓ છેલ્લા 8 મહિનાથી આકરી કસોટી બાદ હવે પોતાની કારકિર્દીની નવી શરૂઆત કરવા જઈ રહ્યા છે. આ કાર્યક્રમમાં તાલીમ દરમિયાન ઇન્ડોર તેમજ આઉટડોરમાં શ્રેષ્ઠ કામગીરી કરનાર પ્રથમ 3 તાલીમાર્થીઓને ઇનામ આપી સન્માન કરવામાં આવ્યું હતું. આ અંગે પોલીસ મહાનિરીક્ષક સંદીપસિંહે જણાવ્યું હતું કે આજે 167 હથિયારી લોકરક્ષકો, 207 બિનહથિયારી લોકરક્ષકો મળી કુલ 374 લોકરક્ષકો, જેમાં 125 મહિલા લોકરક્ષકો અને 249 પુરુષ લોકરક્ષકો સામેલ છે. આ તમામ લોકરક્ષકો સમાજ સમક્ષ રક્ષક પ્રહરી બનવા જઈ રહ્યા છે. વર્ષ 1955માં વડોદરા પોલીસ તાલીમ શાળાની શરૂઆત થઈ હતી, ત્યારથી આ સુધી તાલીમ આપવામાં આવી રહી છે. આજરોજ વડોદરા PTS ખાતે બિનહથિયારી અને હથિયારી લોકરક્ષકોના 2023ના દીક્ષાંત પરેડ સમારોહના આયોજન કરવામાં આવ્યા, જેમાં 374 જેટલા તાલીમાર્થીઓએ પોતાની 8 મહિનાની તાલીમ પૂરી કરીને અને હવે ફરજ બજાવવા જઈ રહ્યા છે. એમાં 125 મહિલા લોકરક્ષકો પણ છે અને 249 પુરુષ લોકરક્ષકો છે. ખૂબ આનંદની વાત છે કે કઠિન પરિશ્રમ કર્યા પછી, ઇન્ડોર અને આઉટડોરની તાલીમ લીધા પછી, આજ એ લોકો પોતપોતાની જિલ્લાઓમાં યુનિટ્સમાં ફરજ બજાવવા માટે આજે જ રવાના થઈ રહ્યા છે. એમાં હું ગુજરાત સરકારના માન્ય મુખ્યમંત્રીશ્રીના, ગૃહમંત્રીશ્રીના, અમારા DGPશ્રીના અને ADGP ટ્રેનિંગના પણ આભાર કે જે આજે પોલીસ દળમાં વિવિધ યુનિટોમાંથી દીક્ષાંત પરેડ સમારોહ પૂર્ણ કરીને અને ફરજ બજાવવા જઈ રહ્યા છે. એનાથી જે ગુજરાત પોલીસની તાકાત મજબૂત બનશે અને મને આશા પણ છે કે આ લોકો જે તાલીમમાં જે લોકોએ જે સારા જ્ઞાન મેળવ્યા છે એના આપની પોતાની નોકરીમાં, ફરજમાં પણ ઉપયોગમાં લેશે અને દેશના, રાજ્યના ખૂબ નામ રોશન કરશે. વડોદરા શહેર પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે લોકરક્ષક દળના 8મી બેચના જે પાસિંગ આઉટ પરેડ પૂરી થઈ છે, આમાં 271 જેટલા જવાનો 8 માસના તાલીમ પૂર્ણ કરી આજે જો વડોદરા શહેર પોલીસમાં જોડાઈ રહ્યા છે અને લગભગ તમામ પ્રકારની ઇન્ડોર અને આઉટડોર તાલીમ આપવામાં આવી, તમામ કાયદાઓને જ્ઞાન આપવામાં આવે. આઉટડોરમાં તમામ પ્રકારના VIP મુવમેન્ટ હોય, કાયદાને વ્યવસ્થાના પ્રશ્નો કેવી રીતે આમાં ડીલ કરીએ અને સાથે સાથે માપ કંટ્રોલના કોઈ એક્સરસાઇઝ હોય, ટ્રેકિંગ માટે જો હોય, જંગલ ટ્રેનિંગ માટે તમામ પ્રકારના જો હોય ટ્રેનિંગ આ લોકોને આપવામાં આવી છે. આ બેચ ખૂબ જ એજ્યુકેટેડ અને ગ્રેજ્યુએટ તો છે, લેકિન સાથે ઇન્જિનિયર્સ બી આમાં છે, જો ડિપ્લોમા બી છે અને આ લોકો આવીને આપણે શહેર પોલીસમાં જોડાવીને આપણે વડોદરા શહેરના પોલીસજનો, પ્રજાજનો અને સાથોસાથ આપણા રાજ્યના લોકોને ખૂબ સેવા કરશે એવા મને પૂરી ઉમેદ છે. આજે આ શુભ અવસર ઉપર જ્યારે એના વાલીઓ બી અહીંયા હતા, જો વડીલો બી હતા, મિત્રો વગેરે બી હતા, તો આ લોકોને બી ખૂબ ખુશી અને ગૌરવશાળી દિવસ પ્રતીત પણ થયા અને આ જ પ્રકાર અમે આ બધાને બી રિક્વેસ્ટ પણ કરી, સૂચના પણ આપી કે આ લોકો પ્રજા સેવામાં કોઈ પણ પ્રકારના કચાશ રાખશે નહીં અને સેવા કરતા રહેશે અને શહેર પોલીસ અને રાજ્ય પોલીસ દેશ. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે લોકમત ન્યૂઝને YouTube ઉપર સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકોન દબાવો અને અમારી સાથે જોડાયેલ રહો Facebook, Instagram અને Twitter ઉપર.